નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. જોઈ રહ્યા છો આપણું ગુજરાત બુલેટિનમાં. સૌ પ્રથમ વાત કરીશું સાતવની શતરંજની. તો એક તરફ લોકસભાની ચૂંટણીઓમાંથી આવીને ઉભી છે, તેવામાં ચૂંટણીઓમાં દમદાર પ્રદર્શનની તૈયારીઓના દાવા કરતા પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં વધતો આંતરિક વિખવાદ હાઈકમાન્ડ માટે માથાનો દુખાવા સમાન બનતો જઈ રહ્યો છે. સિનિયર અને યુવા નેતાઓ વચ્ચેના ઘમાસાણ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. અને આ જ પ્રયાસના ભાગરૂપે રાજીવ સાતવ સિનિયર નેતાઓ સાથે આજે 1-to-1 બેઠક કરશે. જોકે અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય નારાજ થયેલા સિનિયર આગેવાનો હાજર રહે તો આ બેઠક શક્ય બનશે તેમ જણાવ્યું. સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડે પણ પ્રભારીને આ સમગ્ર મામલે સમાધાન લાવવાની સ્પષ્ટ સૂચના આપી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સાતવની આ શતરંજ કેટલી કામ આવે છે. શું યુવા અને સિનિયર નેતાઓને એક મંચ પર લાવવામાં સાતવ સફળ થશે કે પછી મિશન 2019માં 15 સીટ જીતવાનું કોંગ્રેસનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ બની રહેશે. રાજીવ સાતવ દ્વારા આજે બેઠક કરવામાં આવશે અને તમામ કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમજ યુવા નેતાઓને સાથે રાખીને બેઠક કરવામાં આવશે. 26 જે બેઠકો છે લોકસભાની ગુજરાતમાં, એ તમામ 26 બેઠકોના પ્રભારીઓ સાથે પણ 1-to-1 બેઠક કરવામાં આવશે. હાઈકમાન્ડ તરફથી સ્પષ્ટ આદેશ છે કે જે પણ વિખવાદ છે, જે પણ આંતરિક કલહ છે તેને થાળે પાડવામાં આવે. नाराज़गी जो है वो नाराज़गी आपको मैं फिर से बताना चाहूँगा कि थोड़ा सा मुख्यमंत्री और उप मुख्यमंत्री की नाराज़गी के बारे में थोड़ा आपको देखना पड़ेगा. बीजेपी के धारा सभ्य, बीजेपी के MLAs, बीजेपी के कार्यकर्ताओं में जो नाराज़गी है उसकी सीमा का कोई अंत नहीं है. और वो नाराज़गी आने वाले समय में लोगों के अंदर भी दिखेगी और वोट में भी परिवर्तन होगा. जल्दी आएगा तो क्या कांग्रेस तैयार उसके लिए? 26 सीटें के लिए हम तैयारी कर रहे हैं और 26 सीटें जीतने की दिशा में हम काम शुरू है हमारा. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ભાવિક આચાર્ય. હજી ભાવિક, મહત્વપૂર્ણ બેઠક આજે રાજીવ સાતવ કરવાના છે, પરંતુ અહીં સવાલ તે છે કે કયા કયા નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે? જલ્દી હાલમાં જે પ્રમાણે અત્યારે બેઠક જે ચાલી રહી છે, રાજીવ સાતવજી છે તેમની સાથે બેઠક ચાલી રહી છે, ત્યારે અમિત ચાવડા જે છે એ પણ હાજર છે અને પરેશ કાનાણી હાજર છે, તેમજ અન્ય જે સિનિયર જે નેતાઓ જે કોંગ્રેસના તે સમગ્ર અત્યારના જે મિટિંગ છે તે અંદર હાજર છે. હાલમાં જે પ્રમાણે મિટિંગ ચાલી રહી છે તેનો ખાસ જે ઉદ્દેશ્ય છે, જે આવનારી જે ઇલેક્શન જે છે, જે 26 જે લોકસભાની બેઠક છે તેમાં વધુમાં વધુ બેઠકો હાંસલ કરી શકે, કેમ કે અત્યારે જે પ્રમાણે માહોલ સમગ્ર દેશની અંદર આવી રહ્યો છે તે પ્રમાણેમાં કોંગ્રેસનું ઘણું સારું જ પ્રભુત્વ જળવાઈ રહ્યું છે. દરેકે દરેક જગ્યાથી એ લોકો સીટો પર જીતી શકે છે, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસ ને દર વખતે જે પ્રમાણે થતું હોય છે કે છેલ્લી ઘડીએ નારાજગી આવતી થતી હોય છે, ત્યારે એ નારાજગી પણ એક ખૂબ જ મોટું કારણ રહી શકે છે, કેમ કે 26 માંથી 15 બેઠકો જીતવાનું લક્ષ્યાંક લઈને અત્યારે કોંગ્રેસ પાર્ટી જે ચાલી રહી છે. જે પ્રમાણે અત્યારે જે અત્યારના સિનિયર નેતાઓ છે તેમની સાથે પણ ટૂંક સમયમાં મુલાકાત કરશે, 1-to-1 બેઠકો ગોઠવી રહી છે કે વધુમાં વધુ સીટો કેવી રીતે લાવવામાં આવે, તેની સાથે સાથે જે યુવા નેતાઓ છે તેને પણ પ્રભુત્વ આપવા માટે, તેને બને તેટલી વધારે બેઠકો આપવા માટે પણ વાત અત્યારના થઈ રહી છે. પરંતુ સમગ્ર નિર્ણય જે છે તે ચોક્કસ એવા જ ઉમેદવારને આપવામાં આવશે, જે પણ સીટો ફાળવવામાં આવશે તેવા જ જીતી શકે તેવા જ ઉમેદવારને ફાળવવામાં આવશે. યસ જી ભાવિક, જે નારાજ નેતાઓ છે કે પછી જે વિખવાદ છે કોંગ્રેસમાં તેને થાળે પાડવા માટે રાજીવ સાતવ શું રણનીતિ અપનાવી શકે છે? જયારે આજે રાજીવ સાતવ આવ્યા ત્યારે તમે જણાવ્યું હતું, જયારે અમને પૂછવામાં આવ્યું કે સિનિયર નેતાઓ જે છે તેની અવગણના થઈ છે, જે પ્રમાણે ગઈકાલે ક્યાં સુધી સ્ટેશન નિવેદન આપ્યું હતું કે યુવા નેતાઓ છે તેની વચ્ચે કોઈ આવવું ના જોઈએ, ત્યારે સમગ્ર વિવાદ ગઈકાલે ઉભો થયો હતો. પરંતુ આજે જયારે રાજીવ સાથે વાત કરી ત્યારે તમે જણાવ્યું કે અમારી અંદર કોઈ પણ વિખવાદ નથી, માત્ર મતભેદ છે, મતભેદ છે, થોડા ઘણા પણ મતભેદ કોઈ પણ છે નહીં અને બધા એક સાથે રહીને જ ઇલેક્શન લડીશું અને સાથે વધુમાં વધુ જે સીટો છે જે 26 માંથી 15 થી 17 બેઠકો અમે જીતી લાવશું તેવો તમે દાવો કરી રહ્યો છો. જે જરૂરથી ભાવિક આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીએ. આવતીકાલે ફરી યોજાશે LRDની પરીક્ષા. પેપર લીક કાંડ બાદ ફરી LRDની પરીક્ષા યોજાશે. રાજકોટમાં 42,000થી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. ફરી એકવાર અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પહેલેથી જ ગોઠવી દેવાયો છે.
આ વખતે ખાસ 48 ફ્લાઇંગ સ્કવોડ રહેશે ખડેપગે અને આજ સાંજ સુધીમાં પેપર રાજકોટ આવશે. પેપર રાજકોટ આવ્યા બાદ કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખીને સીલ કરાશે. પરીક્ષા કેન્દ્રમાં આવેલ સ્કૂલની બહાર 100 મીટર એરિયાના સ્ટેશનરી કે ઝેરોક્સનું મશીન પણ બંધ રાખવામાં આવશે. આગળ વધીએ. મધ્યપ્રદેશની નવી કમલનાથ સરકારે ખેડૂતોને દેવા માફી બાદ પ્રજાના રક્ષકોને પણ આપી છે મોટી રાહત. પોલીસ કર્મચારીઓને વીકલી ઓફ આપીને કમલનાથ સરકારે વધુ એક વચન પૂરું કર્યું છે. ત્યારે ગુજરાતના ખેડૂતો બાદ હવે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ સરકાર પાસેથી આશા જાગી છે. 24 કલાકની સતત ડ્યુટી નિભાવતા પોલીસ કર્મીઓ તહેવારના સમયે પોતાના પરિવાર સાથે સમય નથી વિતાવી શકતા, ત્યારે આ સમયના બદલામાં આ ભોગના બદલામાં સરકાર અઠવાડિયામાં એક રજા આપે તેવી આશા ગુજરાતના પોલીસ કર્મીઓમાં પણ હશે. તેવામાં મધ્યપ્રદેશની સરકારે પોલીસ કર્મીઓ માટે વીકલી ઓફની જાહેરાત કરતા ગુજરાતના પોલીસ કર્મીઓની આ આશા વેગવંતી બની છે. ખેડૂતો બાદ હવે પોલીસ કર્મીઓ પણ સરકાર સામે મીટ માંડીને બેઠા છે. તો આજ બાબતે ન્યૂઝ 18 ગુજરાતી સવાલ પૂછી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં મળી ગઈ રાહત, ગુજરાતમાં શું? શું ગુજરાતના પોલીસ કર્મીઓને પણ મળશે વીકલી ઓફ? શું તહેવારો પરિવાર સાથે ન ગાળી શકતા પોલીસ કર્મીઓની આશા ફળશે? તહેવારોના સમયના બદલામાં સરકાર વીકલી ઓફ આપશે? મધ્યપ્રદેશ સરકારે તો વચન પાળ્યું, ગુજરાત સરકાર શું કરશે? આગળ વધીને હવે વાત કરીશું 4 બંગડીની ચોરીની. તો 4 બંગડી વાળી ગાડી ગીત વિવાદના મામલે સમાચારો છે. 2.5 વર્ષ જૂનું છે આ ગીત તેવું કિંજલ દવેનું કહેવું છે. સાથે જ તેમણે કહ્યું છે કે અત્યાર સુધી તેમણે નોટિસ વાંચી નથી, વાંચ્યા બાદ તેઓ નોટિસ બાબતે કોઈ પ્રતિક્રિયા આપશે અથવા તો તેમના વકીલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવશે. ન્યૂઝ 18 ગુજરાતીએ તેમની સાથે વાત કરી, શું કહ્યું તેમણે આવો સાંભળીએ. ચાર બંગડી વાળું જે સોંગ છે ઘણું ફેમસ થઈ ચુક્યું છે, પરંતુ હવે તે ફરી એકવાર વિવાદમાં છે. અત્યારે મારી સાથે છે ચાર દવેની લોક ગાયિકા અને પ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલ દવે, તેમની સાથે વાત કરીશું. કિંજલ, જે રીતે ચાર બંગડી વાળી ફરી એકવાર વિવાદમાં, શું કહેશો? આ વિવાદ તમને કેટલો યોગ્ય લાગે છે? વિવાદનો તો કોઈ સવાલ જ નથી, કારણ કે આ વિવાદ પબ્લિક સામે હવે આવ્યો, કારણ કે જ્યારે ગીત આવ્યું ત્યારે જ કોપીરાઇટનો કેસ યુટ્યુબ પર એ લોકોએ કરેલો હતો, અને જે ભાઈએ કોપીરાઇટનો કેસ કર્યો છે એ પ્રૂવ ના કરી શક્યા કે ભાઈ એમનું ગીત છે. કારણ કે તમારું ગીત હોય તો તમારા એની પ્રત્યેના પુરાવા અને બધું જ હોય, રજીસ્ટ્રેશન હોય, આ હોય તે હોય, તો એ ના કરી શકે. માટે 2.5 વર્ષથી મારું ગીત હજી પણ યુટ્યુબ પર ચાલે છે અને આટલા બધા લોકોએ જોયું છે. જો એવું હોત તો ત્યારે જ ગીત યુટ્યુબ પરથી ઉતરી ગયું હોત, ને તો આ બધો વિવાદ થતો જ નહીં એમ. પણ હજુ પણ એમનું કહેવું છે, અને કમર્શિયલ કોર્ટે પણ એક નિવેદન આપ્યું છે કે જે સોંગ છે તેને હવે કાર્યક્રમમાં નહીં ગાવામાં આવે અને તેની સાથે આ સોંગ છે તેને ઇન્ટરનેટ પરથી હટાવી લેવું. શું નિર્ણય લેવામાં આવશે? હા, જો યુટ્યુબ પર મેં મારી પોતાની ચેનલ પર આ સોંગ મૂક્યું નથી, અને જે ચેનલ પર કંપનીવાળાએ મૂક્યું હોય એમને કંપનીવાળાને બી કહેવું જોઈએ કે તમારી કંપનીમાં બી આ તમારી ચેનલમાં આ સોંગ મૂકવામાં આવ્યું છે તો તમે એને હટાવી લો. હું તો એને હટાવી શકવાની નથી. અને બીજું કે મને જે કહેવામાં આવ્યું છે કે 22 તારીખે એનો ચુકાદો છે, 22 તારીખ સુધી હું આ ગીત કોઈપણ જગ્યાએ ના ગાઉં કે કોઈપણ જગ્યાએ આનો ફેલાવો ના કરું. એ વસ્તુ હું માનું છું કે ભાઈ 22 તારીખ સુધી આ ગીત પર બેન મૂકવામાં આવ્યો છે, તો હું મારો કોઈપણ કાર્યક્રમ હશે તો હું એમાં આ ગીત નહીં ગાઉં. અચ્છા, કાર્તિક પટેલનો એક તે વિવાદ છે, અને કાર્તિક પટેલ આ વિવાદ ઉઠાવ્યો છે, તમે કેવી રીતે કાયદાકીય લડત આપશો? બસ હવે જે પણ નોટિસ અને જે પણ એમણે એમની તરફથી જે પણ કાગળિયા મને મોકલ્યા છે એનો હું એકવાર હું વાંચી અને કોઈ સારા એવા લોયર જોડે અમે લોયર હાયર કરી અને અમારી રીતે જે કાયદાકીય
પ્રવૃત્તિ કાયદાકીય કાર્યવાહી થશે એ હું કરીશ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો કિંજલ દવે આપણી સાથે હતા, તેમણે ખાસ વાતચીત કરીને 22 જાન્યુઆરી સુધી તેઓ આ ગીત છે તેને ક્યાંય ગાઈ નહીં શકે અને તેઓ ગાશે પણ નહીં, પરંતુ હવે જોવાનું રહેશે કે 22 જાન્યુઆરી શું થશે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, News 18 ગુજરાતી, અમદાવાદ. તો એક ગીત જેણે એક સામાન્ય યુવતીને બનાવી દીધી લાખો દિલોની ધડકન, એક ગીત જેણે તેને અપાવી નામના અને લોકચાહના, પણ આ જ ગીત હવે ફસાયું છે કાયદાના ચક્રવ્યૂહમાં. વાત છે ગુજરાતી ગાયિકા કિંજલ દવેના લોકપ્રિય ગીત ચાર બંગડી વાળી ગાડીની. આ ગીતે જ તેને તમામ ગુજરાતીઓના હૃદયની રાણી બનાવી અને હવે આ જ ગીતે તેને ફસાવી છે વિવાદમાં. વિવાદ ઉભો થયો છે ગીતના કોપીરાઇટનો. ઓસ્ટ્રેલિયાના એક યુવકે આ ગીતની નકલ કરાઈ હોવાનો દાવો કરતા અમદાવાદની કમર્શિયલ કોર્ટે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે. કાર્તિક પટેલ જે ઓસ્ટ્રેલિયન બેઝ છે, એમણે કમ્પોઝ કરેલું હતું અને એમણે સપ્ટેમ્બર 16 યુટ્યુબ ઉપર લોડ કરેલું હતું અને ત્યારબાદ કિંજલબેન દ્વારા જે ગાવવામાં આવેલું છે ગાયન ચાર બંગડીવાળી ગાડી, એ ડિસેમ્બરમાં લોડ કરવામાં આવેલું અને તેની જાણ થતાં નોટિસ આપવામાં આવેલી અને નોટિસ આપ્યા બાદ પણ જ્યારે એમણે યુટ્યુબ ઉપરથી લોડ કરેલું ગાયન ના એ કર્યું, ડિલીટ ના કર્યું, ઉતારી ના લીધું અને લાઈવ કન્સર્નમાં પણ ગાવાનું ચાલુ રાખ્યું, એટલે અમારા અસીલે આ દાવો કરેલો છે કોમર્શિયલ કોર્ટમાં અને મનાઈ હુકમ માંગેલો છે. તો કોપીરાઇટનો દાવો કરનાર કાર્તિક પટેલ દ્વારા કોર્ટના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોર્ટના નિર્ણયથી આનંદ થયો, કોઈનું સંગીત શા માટે ચોરવું જોઈએ. નિર્ણય જાણ્યો, ખૂબ આનંદ થયો. ઘણો સમય લાગી ગયો આ ડિસિઝન ડે સુધી પહોંચતા. આઈ મેડ ધેટ સોંગ ઇન 2016 એન્ડ ઇટ્સ ઓલમોસ્ટ 2.5 યર્સ બિફોર આઈ ગોટ યુ નો વોટ આઈ ટ્રુલી ડિઝર્વ. તમે કોઈ સામાન્ય રીતે બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતા, જેમ કે વાહન ફોર એક્ઝામ્પલ, યુ ડોન્ટ જસ્ટ ગો એન્ડ સ્ટીલ સમવન એલ્સિસ વેહિકલ. કોઈ વાહનની ચોરી નથી કરતા, એમ કોઈનું સંગીત શું કામ ચોરી કરો? એન્ડ ઇટ ઇઝ રિયલી નોટ રાઇટ જસ્ટ ટુ યુ નો સ્ટીલ સમવન એલ્સિસ વર્ક વિધાઉટ પેઈંગ ધેમ ધ ક્રેડિટ વિચ ધે ડિઝર્વ. સો આઈ હોપ દિસ સર્વ્સ એઝ એન એક્ઝામ્પલ ફોર ધ રેસ્ટ ઇન ધ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી to do the right thing. Please ensure you do the right thing and appreciate the original artist. Always had the faith in the Indian justice system, YouTube processes as well. We finally got there and really happy.